મારો કેસ અહીંયા જડિયા હોસ્પિટલમાં ડિલિવરીનો માટે નોંધાયો હતો 22 એપ્રિલ છે. ત્યાં સુધી અમે લોકોએ ચેકઅપ જે કરાવડ્યું બધું પરફેક્ટ હતું, ડૉક્ટર બી પરફેક્ટ હતા, પણ જ્યારે લેબર પેન ઓપન થયું ત્યારે અમે જ્યારે એને લઈને આવ્યા આગળ કઈ તારીખે લઈને એ તારીખ હતી 13 તારીખ. 13 તારીખે અમે એને અત્યારે અહીં લઈને આવ્યા હતા દવાખાને 13 તારીખના 3 વાગ્યાની આજુબાજુ. તો 3 વાગ્યા પછી એને ડૉક્ટરે ચેક કર્યું. ડૉક્ટરે ચેક કર્યા બાદ જોયું કે હા તૈયારી છે હવે, તો એમને એમને જે મેડિસિન આપવાની હતી એ મેડિસિન ડૉક્ટરે મારી વાઈફને આપી. ત્યારબાદ થોડી વાર બાજુના રૂમમાં કીધું કે તમે એક્સરસાઇઝ કરો, અને કદાચ મેં પહેલી વાર સાંભળ્યું કે ઉડવેશ કરાવી, મારી વાઈફને ઉડવેશ કરાવી એટલા ભારે શરીરે, ખબર નહીં આ લોકોનો કયો કેવો રૂલ્સ હતો, તો ઉડવેશ કરાવડાવી. પછી 5:30ની અંદર એ લેબર પેન રૂમમાં લઈ ગયા લોકો. ત્યાં આગળ એ લોકોએ મારી ભાઈના વાઈફ પણ સાથે અંદર હતા અને પ્રેશર કરાવડાવ્યું. ત્યાં એક નર્સ હતી, ફિમેલ નર્સ અને મેલ નર્સ બે જણા ઉપર ચડી અને પેટ ઉપર પુશઅપ કરતા હતા. કદાચ હશે મને નથી આઈડિયા કે એવું કરાય કે નહીં, પણ એ રીતે પુશઅપ એ લોકો કરતા હતા. પણ પ્રેશર જનરેટ નહોતું થતું, કેમ? કારણ કે એનું છોકરાનું વેટ વધારે હતું. એવું પછી ખ્યાલ આવ્યો, એ ડૉક્ટરે એવું કીધું કે વેટ વધારે છે એટલે છોકરો આવતું. પછી એટલું બધું પ્રેશર, એક 1.5 કલાક સુધી પ્રેશર આપ્યા કર્યા, પણ બચ્ચું બહાર ના આવ્યું. એ ટાઈમ પર એણે વેક્યુમ વાળી જે પ્રોસિજર હોય એ પણ કરી, પણ છોકરું તો પણ બહાર ના આવ્યું. એટલે છોકરું નીચે આવતા એ ફસાઈ ગયું. પછી એને બ્રીથિંગમાં પ્રોબ્લેમ થવા લાગી, એટલે ડૉક્ટરે ફટાફટ સ્કેનર એક્સરે લાઈને જોયું, ચેક કર્યું, તો કીધું કે હવે એની બ્રીથિંગ ડાઉન થઈ રહ્યું છે એટલે આપણે તાત્કાલિક આને હવે સીઝર કરવું પડશે. તો અમે લોકોએ ઓકે કર્યું કે ડન ચલો સીઝર કરીને આને ફટાફટ તમે લઈ લો. પછી મારી વાઈફને એ લોકો ત્યાંથી ચલાવી અને ઓપરેશન રૂમમાં લઈ ગયા. ઓપરેશન રૂમમાં લઈ ગયા બાદ તે દરમિયાન જ્યારે સીઝર માટે લઈ જતા હતા તે ટાઈમ પર અમને એવું કીધું કે બ્લડની જરૂર પડશે, તમે બ્લડ લેવા મોકલો. તો મારા જે સ્વજનો સાથે હતા એ લોકોને મેં બ્લડ લેવા મોકલ્યા અને હું ત્યાં એકલો હતો. 10 જ મિનિટની અંદર મને એવું કીધું કે છોકરું આવ્યું છે પણ હાર્ટબીટ નથી ચાલતી અત્યારે, અમે ટ્રાય કરી રહ્યા છીએ હાર્ટબીટ લાવવા માટે, તમે ટેન્શન ના લો. એવા ટાઈમ પર બીજા 2 કે 3 બીજા પણ પીડિયાટ્રિશિયન આવી ગયા હતા. એ પીડિયાટ્રિશિયનને બહુ ટ્રાય કર્યો. પછી તે ટાઈમ પર મેં પૂછ્યું મારી વાઈફની તબિયત કેવી છે, તો એ લોકો કીધું કે થોડી કોથળી ફાટી ગઈ છે, તો અમે સ્ટિચિસ લઈ રહ્યા છે પણ સ્ટેબલ છે અત્યારે, કોઈ ટેન્શન લેવા જેવી વાત નથી, એવું ડૉક્ટરે મને જણાવ્યું, એ પીડિયાટ્રિશિયને મને જણાવ્યું. ત્યારે પણ એને ડૉક્ટરે પણ એવું કોઈ એવી ઇમરજન્સી છે કે કઈ પ્રોબ્લેમ થયેલો છે એવું કશું જણાવ્યું નહોતું. એના પછી આ જે પ્રોબ્લેમ થયો, ઇસ્યુ થઈ ગયો, અને એના હસબન્ડ છે જે લેડી ડૉક્ટર છે એના હસબન્ડ છે રોનક જડિયા, એ તાત્કાલિક આવી ગયા અને એમને પછી પ્રોસિજર બધી એ કરતા હતા આગળ. પછી થોડી વાર એને બહાર આવ્યા, પછી બહાર આવીને મારા બીજા 2-3 મિત્રો હતા એ લોકોને અંદર લઈ ગયા ઓફિસમાં અને કીધું કે બ્લડનો ઘણો બધો લોસ થઈ ગયો છે એટલે તાત્કાલિક આપણે એને નજીકના આઈસીયુમાં, અને 11 વાગ્યાની આજુબાજુ અમે લોકો સ્ટર્લિંગમાં ત્યાં ઘણો બધો મારો સાડો પણ ત્યાં સુધી આવી ગયો હતો. એણે અને ત્યાંના ડૉક્ટરે બધાએ બહુ ટ્રાય કર્યો, પણ 2 વાગ્યા સુધી એનું હાર્ટ બંધ થઈ ગયું અને 2:30 વાગ્યા સુધી એને ડૉક્ટરે અમને લોકોને જવાબ આપી દીધો કે સીઝ નો મોર. ત્યારે છોકરું અમારા હાથમાં જ્યારે આપ્યું હતું તો છોકરાના ચેસ્ટ પર અત્યારે ફોટો પણ છે અમારી સાથે, અહીંયા આટલો મોટો ચીરો પડેલો હતો, અહીંયા માથામાં વાગેલું છે, એ કેવી રીતના વાગ્યું અમારે જાણવું એ છે. અને અમારે ખાલી ન્યાય એટલો જ જોઈએ છે કે આ હોસ્પિટલમાં મારું તો બધું જ ગયું છે, પણ હવે આજ પછી કોઈ બીજાનું ના કરે. ફરિયાદ અમે અહીંયા માજલપુર પોલીસ સ્ટેશનમાં અમે લખાવી છે, કમ્પ્લેન કરી છે. કમ્પ્લેન કરવાનું રીઝન એ હતું કે પોસ્ટમોર્ટમ કરવું પડે તેવું હતું, પણ જો આ લોકો આની સામે કશું નહીં થાય તો એ પણ અમે પોસ્ટમોર્ટમ કરાવવા પણ રેડી છે. જો એ નહીં થાય તો મેડિકલ કાઉન્સિલમાં અત્યારે આજે અમે રજીસ્ટર રેડી કરવાના છે, મેડિકલ કાઉન્સિલમાં બધી જગ્યાએ અમે આ અરજી મોકલવાના છે. પેશન્ટને આપણે પેશન્ટ આવ્યું હતું અને પેશન્ટને સીઝર માટેનું પણ વાત કરી હતી પણ એ લોકો રેડી નહોતા. પછી બધા સ્ટાફને બધાએ ફોર્સ કર્યું, ત્યારે એના હસબન્ડે એમને અને પેશન્ટે કન્સેન્ટ આપી સીઝર માટે. અને જ્યારે સીઝર માટે 3 ગાયનેકોલોજીસ્ટ સાથે સીઝર કર્યું તે વખતે આપણે અંદર જોયું કે એનું જે કોથળી હતી એ ફાટલી હતી, એટલે બ્લીડિંગ થવાના લીધે ને બેબીને અંદર બ્લીડિંગ એસ્પિરેટ બ્લડ એસ્પિરેટ થવાના લીધે બાળક નહોતું. આપણે જ્યારે સર્જરી પતી પછી એનું બીપી ઓછું રહેતું હતું એટલે બીપી સ્ટેબલ કરવા માટે એમને શિફ્ટ કર્યા, અને પછી એનું બીપી ઓછું રહેવાના લીધે અને DICના લીધે એને આ તકલીફ થઈ છે માતાને. હા, એક વસ્તુ છે કે પેશન્ટને એના હસબન્ડ જ્યારે રેડી ન થતા હોય અમે એ પણ ઓપ્શન આપી ચૂક્યા હતા કે ભાઈ તમે એવું હોય તો એમને SHGમાં પણ લઈ જાઓ અને ત્યાં
ત્યાં જઈને નોર્મલ ડિલિવરી તમારે કરાવી હોય તો ત્યાં કરાવો. અને પછી જ્યારે બહુ જ અમે ખુદે આજીજી કરી છે ત્યારે એમને સિઝેરિયનની કન્સેન્ટ આપી છે, અને પછી અમે ફૂલ જેટલા પણ મેક્સિમમ સારી એકજણને બચાવવાની અને બધું સારું કરવાની ભાવના સાથે અમે આ કામ કર્યું છે. અને આ ધ્યાન આટલું સારું મગજથી જ્યારે કે પેશન્ટને સારું થાય એના માટે આટલું કર્યા પછી જ્યારે આવો કોઈક આક્ષેપ લાગે ને તો ખરેખર દુઃખ થાય છે. પોતે ડૉક્ટર નિતેશ શાહ, અત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો પ્રમુખ છું. અમારી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ટીમ અત્યારે ડૉક્ટર રોનક જાડિયાની હોસ્પિટલ પર અત્યારે અવેલેબલ છે. અમે જે અમને સવારે આ મેટર મળી એટલે અમે બધા અહીં આવ્યા છે, અમે બધું જોયું, એના પરથી અમને એવું લાગ્યું કે કોઈ જગ્યાએ ડૉક્ટરની નિષ્કાળજી છે નહીં. ડૉક્ટર પોતે જીવ બચાવવા માટે હોય છે, ડૉક્ટર ક્યારે કોઈના ઉપર કોઈનું જીવ જાય એવું કોઈ કામ કરતા નથી. આ પેશન્ટના કેસમાં બધી જ ફાઇલને ચેક કર્યા પછી અમને એવું લાગ્યું કે ડૉક્ટરની કોઈ જ નિષ્કાળજી નથી. એસોસિએશન આ વાતને તદ્દન વખોડી કાઢવામાં આવે છે. હોસ્પિટલ પર જેટલા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે એ આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે. જ્યારે પણ બેબી બ્રેડીમાં એટલે અમારી પાસામાં કે જ્યારે એને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય ત્યારે એને સીપીઆરની પદ્ધતિ કરવામાં આવે, એટલે એના પર પ્રેશર આપીને એને પદ્ધતિ પાર કાઢીને એના શ્વાસોશ્વાસ નોર્મલ કરવાની ક્રિયા કરવામાં આવે. એના લીધે થોડાક તમારે એબ્રેશન પડ્યા હોઈ શકે પણ એ બેબીની બચાવવા માટે હોય છે. એના માટે એને બીજું કોઈ એનું બીજું એવું કોઈ કારણ નથી જેનાથી બેબીની જાન જાય.